કદાચ મંદિરે જાય ને, કદાચ જાય, હાથ ચડવા આપણને કઠણ પડે, હાથ ચડવા કઠણ પડે. અને કદાચ ને કદાચ સત્સંગમાં જાય તો આખી દુનિયા આખા જગતને ભેગા લઈને જાય, ત્યાંય 5-10 મિનિટ શાંતિથી કથા ન મળે, ત્યાંય જગતની વાતો કરવામાંથી આપણે નવરા ન થાય. મોબાઈલ તો ભેળા ને ભેળા, ફક્ત એક મારી તને રિક્વેસ્ટ છે, કોઈ દાડો ધાર્મિક સ્થાનમાં જાઓ તો મોબાઈલ ને કદી ચાલુ નહીં કરશો. લાખો નો વ્યવહાર જાય તો ધૂળમાં જાય, મહેરબાની કરી મોબાઈલ ચાલુ. ધાર્મિક સ્થાન એને શું સમજીએ આપણે, શું સમજીએ આપણો વ્યવહાર એને આગળ ક્યાંય હિસાબમાં ક્યાંય હિસાબ. ગમે ત્યારે સત્સંગમાં જાઓ, એક ચિત્તથી એક વૃત્તિથી કથાનું શ્રવણ કરો, ભલે અડધો કલાક બેસો, 15 મિનિટ બેસો, જ્યારે સત્સંગ કરવા જાઓ ને ત્યારે એક વાત જગતની, ત્યારે એક વાત આપણને આ દુનિયાની મોટપ જાય તો ખરા, પણ લાભ ન લેવા, લાભ ન લેવા. એક સત્ય ઘટના થઈ, મૂળીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મોટા સંત હરિનારાયણ દાસ સમિતિ, એક દાડો સભા મંડપમાં બેઠા બેઠા માળા કરતા, એમ કલેક્ટર સાહેબ 2-4-5 માણસો સાથે, એ તો હોય સભા મંડપની અંદર બધા ભગવાનને પગે લાગવા માટે આવ્યો, પણ કલેક્ટર સાહેબ પાછળ બે હાથ છોડી અને એમને મોબાઈલ, અને માણસો આવે એટલે થોડોક અવાજ થયો, એટલે સ્વામી માળા ફેરતા આંખ ખુલી, સ્વામી કલેક્ટર સાહેબને જોયા, પાછળ હાથ બાંધી ના ઉભા. અને ભાઈ સાધુ તો સાધુ, અને કોના બાપની હાડી વાત, એ તો સાચી સાચું કહી. સ્વામીના મોઢામાં શબ્દ નીકળે, એ વાંકો વળ, વાંકો વળ ને તો બેલકા અવતાર આવેગા, વાંકો વળ ને તો બળદ નો અવતાર આવશે. અને કલેક્ટર સાહેબ ને વાત મનાઈ કરી, મુમુક્ષ આત્મા, જો ભક્તો કથા છે ને એ મુમુક્ષ માટે, આધ્યાત્મિક પથ મુમુક્ષ માટે, બધા માટે. અને બહુ સાચું, કદાચ લોક વ્યવહાર જ આવું પડ્યું હોય ને તો પાછળ બે, કઈ જનજન નહીં, આગળ બેસો પછી તો ભક્તો એક શબ્દ ન બોલો, આગળ બેઠા પછી એક શબ્દ માં કદી પણ બીજી વાત ન કરો, ખાસ મારી ભલામણ, એક શબ્દ ન બોલો આગળ બેઠા એટલે બીજી વાત ન કરો. વાત તો આખી જિંદગી કરવાની છે, ને અહીંયા વાત સાંભળવાની, બાપ કરવાની નહીં, સાંભળવાની કરી તો બહુ વાત, અહીંયા સાંભળવાની. કલેક્ટર સાહેબ મુમુક્ષ આત્મા, સ્વામીને પગમાં પડી ગયા, સ્વામીને કહે, સ્વામી મને માફ કરો, મને ભગવાનનો શરણાગત બનાવો. સ્વામીએ એને કંઠી બાંધ્યો, હરિભગત કર્યો. એવો મહાન ભક્ત બન્યો, ધ્યાનમાં બેસે તો 3-3 કલાક સુધી આંખ ન ખુલે, બાપ આંખ, એવા મહાન ભક્ત.